જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત જોબ્સ ટ્યુટોરિયલ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ભારતીય કલા અને સંસ્કૃતિ પર એક નજર કરતા તેને લગતા કેટલાક વન લાઈનર પ્રશ્નો ભાગ એક જોઈશું જેમાં પહેલો પ્રશ્ન આવશે અમીર ખુશરોનું મૂળ નામ શું હતું તો અમીર ખુશરોનું મૂળ નામ મોહમ્મદ હસન હતું પ્રશ્ન બીજો અમીર ખુશરો કયા શાસકના દરબારી કવિ હતા

સંગીતની દુનિયામાં સિતારના જાદુગર તરીકે કોને ઓળખવામાં આવે છે તો સંગીતની દુનિયામાં સિતારના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન છ ઉર્દુના મશુર સાયર મિર્ઝા ગાલિબનું વાસ્તવિક નામ શું હતું તો મિર્ઝા ગાલિબનું વાસ્તવિક નામ અબ્દુલ્લા ખા હતું અસબદુલ્લા ખાં હતું પ્રશ્ન સાત દુઃખમે સબ સુમિરન કરે સુખમે કરે ને કોઈ આ પંક્તિ કોની છે તો આ પંક્તિ કબીરે આપેલી છે પ્રશ્ન આઠ અમીર ખુસરો કોના શિષ્ય હતા તો અમીર ખુસરો નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા પ્રશ્ન નવ કોને કહ્યું હતું રામ અને રહીમ એક જ ઈશ્વરના બે અલગ અલગ નામ છે તો કબીરે કહ્યું હતું કે રામ અને રહીમ ઈશ્વરના બે અલગ અલગ નામ છે પ્રશ્ન દસ સંત કબીર કોના શિષ્ય હતા જવાબ છે સંત કબીર રામાનંદના શિષ્ય હતા પ્રશ્ન અગિયાર સંગીત સમ્રાટ તાનસેનના ગુરુ કોણ હતા તો સંગીત સમ્રાટ તાનસેનના ગુરુનું નામ હતું હરિદાસ પ્રશ્ન બાર ગુરુનાનક દેવનો જન્મ ક્યાં થયો હતો તો ગુરુનાનક દેવનો જન્મ તલવંડીમાં થયો હતો પ્રશ્ન તેર ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ક્યાં થયો હતો તો ચૈતન્ય મહાપ્રભુનો જન્મ નાદિયામાં થયો હતો પ્રશ્ન ચૌદ ઉર્દુના પ્રસિદ્ધ સાયર મિર્ઝા ગાલિબ ક્યાંના મૂળ નિવાસી હતા તો ઉર્દુના પ્રસિદ્ધ સાયર મિર્ઝા ગાલિબ આગ્રાના મૂળ નિવાસી હતા પ્રશ્ન પંદર ભારતીય પુનર્જાગરણ આંદોલનના પિતા કોણ હતા ભારતીય પુનર્જાગરણ આંદોલનના પિતા રાજા રામ મોહન રાયને ગણવામાં આવે છે પ્રશ્ન અને ધ્રુપદ ગાયિકાના તાનસેનને કંઠાભરણ વાણી વિલાસની ઉપાધિ કોણે આપી હતી તો સંગીતજ્ઞ અને ધ્રુપદ ગાયિકાના તાનસેનને કંઠાભરણ વાણી વિલાસની ઉપાધિ અકબરે આપી હતી પ્રશ્ન સત્તર

બુદ્ધ ક્યા વંશ સાથે સંકળાયેલ હતા જવાબ છે બુદ્ધ શાક્ય વંશ સાથે સંકળાયેલા હતા પ્રશ્ન એકવીસ દક્ષિણ ભારતના અલવાર કોણ હતા તો જવાબ છે દક્ષિણ ભારતના અલવાર જે છે એ સંત હતા પ્રશ્ન એકવીસ રાગ મિયા કી મલ્હાર ના રચયિતા કોને માનવામાં આવે છે તો રાગ મિયા કી મલ્હારના રચયિતા તાનસેનને માનવામાં આવે છે પ્રશ્ન બાવીસ રાજા રામ મોહન રાય શાના સ્થાપક હતા તો રાજા રામ મોહન રાય છે એ છે એ બ્રહ્મ સમાજના સ્થાપક હતા પ્રશ્ન ત્રેવીસ શીખ ગુરુ અર્જુનદેવ કોના શાસનકાળમાં હતા તો શીખ ગુરુ અર્જુનદેવ એ જહાંગીરના શાસનકાળમાં હતા પ્રશ્ન ચોવીસ કુચીપુડી કયા રાજ્યની નૃત્ય સહેલી છે તો કુચીપુડી એ અંધ આંધ્રપ્રદેશ રાજ્યની નૃત્ય સહેલી છે પ્રશ્ન પચીસ મોહિની અટમ કયા રાજ્યમાં વિકસિત લોકનૃત્ય છે તો મોહિની અટમ એ કેરળ રાજ્યનું વિકસિત લોકનૃત્ય ગણવામાં આવે છે પ્રશ્ન છવ્વીસ કેરળમાં સર્વાધિક પ્રચલિત શાસ્ત્રીય નૃત્ય કયું છે તો કેરળનું સર્વાધિક શાસ્ત્રીય નૃત્ય પ્રચલિત હોય તો તે કથકલી નૃત્ય ગણાય છે મિત્રો આવા પ્રશ્નો પરીક્ષામાં ખૂબ પૂછાય છે કે કયું નૃત્ય કયા દેશનું છે કયા રાજ્યનું છે પ્રશ્ન સત્યાવીસ ભારતનાટ્યમ નૃત્ય શૈલીનો સંબંધ ક્યાં રાજ્યથી છે તો ભારતનાટ્યમ નૃત્ય શૈલીનો સંબંધ તમિલનાડુ રાજ્યથી છે પ્રશ્ન અઠ્યાવીસ મહોરા નૃત્યનો સંબંધ કઈ નૃત્ય શૈલી સાથે છે તો મહોરા નૃત્યનો સંબંધ કથકલી નૃત્ય શૈલી સાથે છે પ્રશ્ન ઓગણત્રીસ સદીર કઈ નૃત્ય શૈલીનું પ્રાચીન નામ છે સદીર એ ભારતનાટ્યમ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું પ્રાચીન નામ ગણાય છે પ્રશ્ન ભારતીય શાસ્ત્રીય નૃત્યની સૌથી પ્રાચીન શૈલી કઈ છે તો ભારતીય શાસ્ત્રીય નૃત્યની સૌથી પ્રાચીન શૈલી છે ભારત ભરતનાટ્યમ પ્રશ્ન એકત્રીસ કઈ નૃત્ય શૈલીનો ઉદ્ગમ પૂર્વ ભારતમાં થયેલ છે જવાબ છે મણિપુરી નૃત્ય શૈલીનો ઉદ્ગમ પૂર્વ ભારતમાં થયેલો છે પ્રશ્ન બત્રીસ શાસ્ત્રીય નૃત્ય ઓડિશી કયા પ્રદેશનું નૃત્ય છે તો શાસ્ત્રીય નૃત્ય ઓડિશી એ ઓડિશા પ્રદેશનું નૃત્ય ગણવામાં આવે છે પ્રશ્ન તેત્રીસ યામિની કૃષ્ણમૂર્તિનો સંબંધ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે છે તો યામિની કૃષ્ણમૂર્તિનો સંબંધ ભરતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય સાથે ગણાય છે પ્રશ્ન ચોત્રીસ મૃણાલીની શારાભાઈનો સંબંધ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે છે તો મૃણાલીની મૃણાલીની શારાભાઈનો સંબંધ કથકલી શાસ્ત્રીય નૃત્ય સાથે છે પ્રશ્ન પાંત્રીસ બિરજુ મહારાજ કયા ક્ષેત્રના પ્રસિદ્ધ કલાકાર છે બિરજુ મહારાજ કથક નૃત્ય ક્ષેત્રના પ્રસિદ્ધ કલાકાર ગણાય છે પ્રશ્ન છત્રીસ ઝવેરી બહેનો દર્શનના નૈના રંજના અને સુવર્ણાનો સંબંધ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે છે તો દર્શના નૈના રંજના અને સુવર્ણાનો સંબંધ મણિપુરી નૃત્ય સાથે છે પ્રશ્ન સાણત્રીસ ગોપી કૃષ્ણ કઈ નૃત્ય શૈલી સાથે સંકળાયેલા છે તો ગોપી કૃષ્ણ એ કથક નૃત્ય શૈલી સાથે સંકળાયેલા છે પ્રશ્ન આડત્રીસ ભારતી શિવાજી કઈ નૃત્ય શૈલી માટે પ્રખ્યાત છે ભારતી શિવાજી એ મોહિની અટમ નૃત્ય શૈલી માટે પ્રખ્યાત છે સોળ વર્ષની ઉંમરે સિતારા દેવીને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે કથક સમ્રાજ્ઞ કહી અને તેને ગૌરવાન્વિત કરેલ છે પ્રશ્ન ચાલીસ ફૂલોને સજાવવાની જાપાની કલાને શું કહે છે તો ફૂલોને સજાવવાની જાપાની કલાને ઇકેબાના કહે છે ત્યારબાદ પ્રશ્ન એકતાલીસ ક્યુ ઉત્તર પ્રદેશનું એક પ્રસિદ્ધ લોકગીત છે ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ લોકગીત છે કજરી પંડવાની કયા રાજ્યનું મુખ્ય લોકનૃત્ય શૈલી છે તો પંડવાની એ છત્તીસગઢ રાજ્યની મુખ્ય લોકનૃત્ય શૈલી ગણાય છે પ્રશ્ન તેતાલીસ ગીધા નૃત્ય સાથે કયું રાજ્ય સંકળાયેલું છે તો પંજાબ રાજ્ય છે એ નૃત્ય સાથે સંકળાયેલું છે પ્રશ્ન નોટંકી ઉત્તર પ્રદેશનું પ્રમુખ લોક નૃત્ય છે પ્રશ્ન પિસ્તાલીસ લાવણી કયા રાજ્યનું પ્રસિદ્ધ લોક નૃત્ય છે તો લાવણી એ મહારાષ્ટ્ર રાજ્યનું પ્રસિદ્ધ લોક નૃત્ય ગણાય છે પ્રશ્ન છેતાલીસ તેરા તાલી ક્યાનું લોક નૃત્ય છે તો તેરા તાલી એ રાજસ્થાનનું લોક નૃત્ય ગણાય છે પ્રશ્ન સુડતાલીસ ભીલોના પ્રસિદ્ધ લોકનાટ્યકનું નામ શું છે તો ભીલોના પ્રસિદ્ધ લોકનાટકનું નામ છે ગૌરી પ્રશ્ન અડતાલીસ તાંડવ નૃત્ય શાની સાથે સંકળાયેલ છે તો તાંડવ નૃત્ય એ વીર અને રૌદ્ર રસની સાથે સંકળાયેલું નૃત્ય ગણાય છે પ્રશ્ન ઓગણપચાસ તિજનબાઈ કયા લોકનૃત્ય ગાયન સાથે સંબંધિત છે તો તિજનબાઈ એ પંડવાણી લોકનૃત્ય ગાયન સાથે સંબંધિત છે પ્રશ્ન પચાસ ક્યુ યુદ્ધ સંબંધિત નૃત્ય છે તો બાંબુ નૃત્ય જે છે એ યુદ્ધ સંબંધિત નૃત્ય ગણાય છે તો મિત્રો અહીંયા આપણે ભારતીય કલા અને સંસ્કૃતિના પચાસ પ્રશ્નો જોયા આગળના વિડીયોમાં પણ આપણે બીજા કેટલાક પ્રશ્નો જોઈશું મિત્રો અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હું એવી આશા કરું છું કે તમે અમારા બીજા આગળના વિડીયો પણ લાઈક કરજો શેર કરજો કમેન્ટ આપજો મારી કોઈ ભૂલ હોય તો બતાવજો મિત્રો આપનો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ